સતત તમે એકલા બેઠા બેઠા વાંચ્યા કરતા હો અને ક્યારેક કંટાળો તો શું કરો છો? ઓકે, 10 મિનિટ મમ્મી, 10 મિનિટ બસ, પછી નહીં કરું, બસ ચાલો પાછા લાગી જાઉં છું. એ 10 મિનિટમાં તમને જાણે ઉર્જા મળી જાય છે ને. મોબાઈલનું જેમ ચાર્જિંગ થાય ને, મોબાઈલ દ્વારા તમારું ચાર્જિંગ થઈ જતું હોય અને તમે પાછા 1 કલાક કામે લાગી જતા. આજે નહીં, આવનારા સમયમાં હજી ઘણી બધી સમસ્યાઓ તમને આવવાની છે. હમણાં જ ઉર્વી સરે બહુ સરસ વાત કરી, લાઈફ બહુ લાંબી છે, એમાં ઘણી બધી સમસ્યાઓ આવવાની છે અને સમસ્યાઓને પાર કરવા માટે અત્યારથી જ તમારે પોઝિટિવ માઇન્ડ બનાવવું પડશે. અને જો પોઝિટિવ માઇન્ડ હશે તો તમે આ જિંદગીને પાર કરી જશો. એક જમાનો હતો, લોકોના વર્ષ આયુષ્ય કેટલા વર્ષના હતા ખબર છે? હજારો વર્ષના, પછી સેંકડો વર્ષના, હવે 70-80. સેન્ચુરી તો કોક જ મારતો હશે, બરાબર છે? પણ 70-80માં ઘણી વખત એમ થતું હતું, સાલું આ કઈ જિંદગી છે, હે ભગવાન હવે તું મને ઉપાડી લે, આવા બધા જો વિચાર આવતા હોય. અને 10-20-25 વર્ષમાં જો સ્યુસાઇડ કરવાના મન થતા હોય, બીકોઝ નેગેટિવ માઇન્ડ. એક છેલ્લું એક્ઝામ્પલ આપીને હું ત્રીજામાં જઈશ. આકાશમાં ફરતા વિમાનને લેન્ડ કરવા માટે જો સારી જગ્યા ન મળે ને તો એ શું કરશે? આકાશમાં જ ગોળ ગોળ ચક્કર મારશે, જ્યાંને ત્યાં લેન્ડ નહીં કરે. ચલો પ્લેનની વાત દૂર છે, આવતીકાલે તમે સીએ થઈ ગયા, તમારી પાસે ચિકાર પૈસા થઈ ગયા, તમે એક સરસ મજાની 10 લાખની કાર લઈ લીધી. આ બધા સપના છે, ડ્રીમ્સ તો જોવા માટે જ હોય છે. માની લો કે 10 લાખની કાર લઈ લીધી અને 10 લાખની કારનું જ્યારે પાર્કિંગ કરવાનું હોય, કોઈ ઉકરડા પાસે કરો ખરા, પાર્કિંગ પણ જોઈને કરો ને, એનું પણ મેચિંગ જોઈએ ને, કે સાલું જ્યાં ઉકરડો એની બાજુમાં 10-15 લાખની કાર થોડી ઉભી રખાય, એ તો એવી સરસ જગ્યાએ ઉભી રાખવાની કે જોતાની સાથે કોકને એને અડવાનું મન થવું જોઈએ. એ કારને પણ જ્યાં ત્યાં પાર્ક નથી કરતા તો આપણા મનને નેગેટિવ એટલે ઉકરડામાં પાર્ક કરાય ખરું, લેન્ડ કરાય ખરું, ના કરે. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ પી ઇઝ ઇક્વલ ટુ સરસ. પોઝિટિવ માટે એક છેલ્લું વાક્ય કહી આગળ વધુ. તમારા બ્લડ ગ્રુપ જે હોય તે હોય છે ને, એ પોઝિટિવ, હા એ નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ તો કોકનું જ હોય છે, કોઈનું ઓ માટે ઓ બોલવું પડે એમ છે. બસ બસ, અરે આ સરનું પણ ઓપોઝિટિવ છે. અચ્છા, એટલે જ તમે આ બધાને એડમિશન આપ્યું લાગે છે, તમારી સાથે પોઝિટિવ સાથે. જે હોય તે વિચાર ગ્રુપ, બ્લડ ગ્રુપ જે હોય તે, પણ વિચાર ગ્રુપ ઓનલી બી પોઝિટિવ. બી એટલે બી ઈ, બી નોટ આલ્ફાબેટ, એ બી, બટ બી ઈ પોઝિટિવ, બી અન્ડરસ્ટુડ? નંબર 3, આઈ પી પછી બોલો, પેલા તમે બોલો, ફર્સ્ટ યુ, કોન્ફિડન્સ, કોન્સન્ટ્રેટ, કેરેક્ટર, કરેક્ટ, કરેજ, ક્રિએટિવ. મેન બનવાનું છે યાર, કમ્પેરિઝન મેન શું વળે? આ તો આખી સી સી ની જેટલી પણ ડિક્શનરીમાં સી ના જેટલા વર્ડ છે આખા બોલી જવાને. અરે ભલા માણસ એટલું નહીં સમજે, આયન મેન બનવાનું, પોઝિટિવ મેન બનવાનું, તો થર્ડ મેન કોન્ક્રીટ, કોમિટમેન્ટ, મેન મેન કોમિટેડ, કમ્પ્લીટ કોમ્પિટેટ.